તો મિત્રો, એપલ વુડના મેઈન પાયોનિયર જેમનો આ જો વિચારો તો ઘણા બધાને આવે કે આ ક્ષેત્રમાં કામ કરવું છે, કલા સાહિત્યમાં કામ કરવું છે, પણ ઘણી વખત શું છે કે તમારી પોતાની બિઝી શિડ્યુલને છોડીને તમે એમાં સમય ના ફાળવી શકતા હોય. પણ આ એક એવી વ્યક્તિ છે કે પોતે ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલ હોવા છતાં એમની પાસે વર્કલોડ ખૂબ હોવા છતાં મેનેજર લેવલનું કામ હોય, એટલે તમે જાણો છો કે 100-200 વ્યક્તિ એના અંડરમાં હોય અને કંપનીની ખૂબ જવાબદારી એમના માથા પર હોય, એવા સંજોગોમાં પોતે ક્રિએટિવિટી સાથે પોતે લેખન કરી અને આ જે એપલ વુડનો જે સંકલ્પ આપણી સમક્ષ એમણે મૂક્યો અને આપણે બધા જોઈન્ટ થયા એમાં વન બાય વન બધા, ને આજે આ જે સફરનો આ જે અંજામ છે અત્યારે, એમ કહેવાય ને કે મંજિલની એક કરતાં સફરની મજા ખૂબ એક અલગ હોય છે. તો એ પોતે પણ એવું માને છે કે હજુ મંજિલ પ્રાપ્ત નથી કરી, મંજિલ ઘણી દૂર છે, પણ એ સફરમાં તમને બધાને સાથે જોડીદાર તરીકે રાખવા છે એવા પાયોનિયર તરીકે બિપિનભાઈ વેજાણીના હસ્તે આપણે એવોર્ડ આપી રહ્યા છે કિશોરભાઈ સોજિત્રાને. આવો કિશોરભાઈ સોજિત્રા, પોતે નોટરી, સુરતમાં એડવોકેટ છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું સ્થાન પણ છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા છે પોતે. તો ફરી એક તાળીથી આપણે એમને સન્માનિત કરીશું. ગામડાની ગોરી જે એપિસોડ ચાલી રહ્યા છે એમાં મારી કિરદારની ભૂમિકા મેં ભજવી છે અને એપિસોડના તમામ કિરદારો અને બિપિનભાઈ વેજાણી અને એની ઠીક ટીમને હું આવકારું છું, હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો બિપિનભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, એપલવુડના લીગલ એડવાઇઝર એટલે કે કિશોરભાઈ સોજિત્રા ઉર્ફ ચંદુભાઈ, જે આપણી ગામડાની ગોરીમાં મોક્ષના કેરેક્ટરના પપ્પા તરીકે રોલ પ્લે કર્યો છે. તો કિશોરભાઈ, દર્શક મિત્રોને તમે એપલવુડની અંદર જે કામ કર્યું અને ગામડાની ગોરીની અંદર જે તમે તમારો બેસ્ટ આપ્યો છે, એના માટે બે શબ્દો અમારા દર્શક મિત્રોને કહેશો. એપલવુડના ઓનર નીતિનભાઈ વેજાણી મારા ખાસ પરમ મિત્ર છે, તેમની ઓળખાણથી અને એમના આમંત્રણથી મારે એપલ સ્ટુડિયોમાં આવવાનું થાય છે અને હાલ હું એપલ સ્ટુડિયોના લીગલ એડવાઇઝર પદે હું મારી સેવાઓ આપી રહ્યો છું. નીતિનભાઈના કહેવાથી મારે એપલ સ્ટુડિયોની અંદર મેં શોર્ટ મૂવીની અંદર કિરદારનો રોલ ભજવેલ છે, જેમાં મેં કાનજીના વાંધા વચકા કાનજી અને ત્યાર પછીની મેં છેલ્લી એપિસોડની અંદર ગામડાની ગોરીની અંદર મેં મારી ભૂમિકા એના રહેલી ભજવેલી છે. તો કિશોરભાઈ, તમને ફ્લોર ઉપર કેવો અનુભવ થયા ઓન શૂટ ઉપર અને કો આર્ટિસ્ટનો તમને કેવો અનુભવ રહ્યો? ગામડાની ગોરી અને એ સિવાયના જેટલા એપિસોડ થયા, શોર્ટ મૂવી થયા, એપલવુડના તમામ કિરદારો અને તેમનો સ્ટાફ, તે હું સંપૂર્ણપણે પ્રભાવિત છું. કિશોરભાઈ, બીજું તો શું તમને પૂછીશ કે ઘણા બધા એવોર્ડ તો તમને ઓલરેડી ત્યાં તમારા ઓફિસ પર આવી તો આખી એવોર્ડ જ છે. હું મારી વાત કરું તો મારું નેટિવ પ્લેસ રાજકોટ છે. હું સિનિયર એડવોકેટ અને નોટરી પબ્લિક છું અને જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીની અંદર ચોકસી અધિકારી તરીકેની હું મારી સેવાઓ આપી રહ્યો છું. મને સુરતે બહુ ઘણો પ્રેમ આપ્યો છે. નીતિનભાઈ જેવા મારા બધા મિત્રો છે એમના થકી અને સામાજિક ક્ષેત્રની અંદર મેં નાના અને મોટા 1200 એવોર્ડથી હું સન્માનિત થયેલી વ્યક્તિ છું. એટલે તો કહું છું કે તમને તો ઘણા બધા એવોર્ડ ની આ ઓફિસે જતા જોઈએ છે, પણ છતાં એક નાનો એવો પ્રશ્ન પૂછીશ કે તમારે એક્ટિંગ એઝ એ એક્ટર તરીકે જે યુટ્યુબ લાઇનની અંદર જો એવોર્ડ તમને મળે છે તો તમને કેવું ફીલ થાય છે? મને મારો ખરેખર વિષય નથી ભાઈ, પરંતુ મને હોબી છે,
મને શોખ છે અને મારા મિત્રો જયારે જયારે પણ મને આમંત્રણ આપે છે ને ત્યારે મને ગમે છે અને હું આ કિરદાર નો રોલ હું ભજવવા માટે હંમેશા તત્પર હોઉં છું અને તૈયાર હોઉં છું. તો કિશોરભાઈ, જો કોઈ તમને કોઈ ડાયલોગ યાદ હોય તો એકાદો ડાયલોગ અમારા દર્શક મિત્રોને કહેશો? નહીં, ડાયલોગ તો મારા ભાગમાં ક્યારે આવ્યો નથી, પણ એક આ ગામડાની ગોરીની અંદર જે શૂટ બનાવ્યું મારી એનઆરઆઈની જે ભૂમિકા હતી એવે વખતે હું લગભગ ન માનતો હતો ધૂળેટી હતી. હા બરાબર. અને ધૂળેટી પર્વની અંદર પાયલ છે, રાજભાઈ વાઘેલા છે, એ બધા સાથે અમે ખૂબ મસ્તી કરી અને ખૂબ એન્જોય કરી અને અમે એ રીતે અમારું ગામડાની ગોરીનો એપિસોડ છે ને એનું શૂટ પૂરું કર્યું. ખૂબ જ આનંદ આવ્યો અને બિપિનભાઈ વેજાણીના સરળ સ્વભાવના કારણે અમને ખૂબ જ આવું ગમે છે અને એમના સ્વભાવથી અમે ખૂબ પ્રભાવિત.